गुड मॉर्निंग. यूएस मार्केट में गईकालू सेशन बहुत उतार चढ़ाव अपने मार्केट में जवाब मळ्या हता. अल्टिमेटली ग्रीन जोन में अपने क्लोजिंग जवाब मळ्यो हतो. नेस्टेक लगभग 0.25% वधे हो तो एसएनपी 500 0.5% तेजी साथ बंद थयो. डाउ जोन्स में 0.5% मजबूती आपणे जोई हती. खास करीने जेरम पॉवेलनी स्पीच जे हती एने मार्केटे हवे डाइजेस्ट कर्यु छे. तो आगळ जोवानुं छे के कई रीते रिएक्शन छे. सौथी पहेला अन्य संकेतो पर नजर करीए. बोन्ड यील्ड तरफ आपणे जईए तो 30 वर्षनी बोन्ड यील्ड जे छे आपणे 4.27% पर रहती देखाई रही छे. 10 वर्षनी बोन्ड यील्ड 4.18% पर छे. साथे 5 वर्षनी बोन्ड यील्ड जे छे 4.36% पर अने 2 वर्षनी यील्ड आपणે 4.98% पर पहोंचती देखाई रही छे. क्रूडना फ्रंट पर पहेला नजर करी लईए तो त्यां जे कारोबार थई रह्यो छे. $84 ने पार બ્રેન્ટનો ભાવ જે છે આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. WTIના ફ્રન્ટ પર જોઈએ તો $80ની ઉપર ભાવ આપણને ત્યાં પણ યથાવત છે. હવે જોઈએ મુખ્ય જે કારણો બનતા દેખાઈ રહ્યા હતા, જે સંકેતો છે ગ્લોબલી. ચાઇના તરફથી સૌથી પહેલાં તો નજર કરીએ તો સ્થિતિ ત્યાં ક્યાંક ને ક્યાંક બદલતી આપણને દેખાઈ રહી છે. કારણ કે હવે બજારને જે રાહ છે ચાઇના તરફથી રાહત પેકેજની જે જાહેરાત થવાની એક અહીંયાથી રાહ છે, જે હાલ અટકાવવામાં આવેલું છે. અને ચાઇના તરફ વાત કરીએ તો સ્ટોક ટ્રેડિંગ પર સ્ટેમ્પ ડ્યુટી જે છે એ હટાવવામાં આવી છે. સોમવારથી લાગુ થશે જે નવી સ્ટોક ટ્રેડિંગ પર જે નવી ડ્યુટી છે એ લાગુ થશે. અને ચાઇનીઝ કંપનીઓમાં ખાસ કરીને ત્યાંના જે શેર્સ છે એમાં ગઈકાલે એક આ કારણે આપણને મજબૂતી પણ જોવા મળી હતી. અને હવે બજારને ચાઇનાના જીડીપી ઘટવાની આશંકા પણ આપણને એક બનતી દેખાઈ રહી છે. તો ચાઇનાની જીડીપી ઘટીને 5.1% પર રહેવાની પણ એક આશંકા છે. તો જે રાહત પેકેજને લઈને રાહ છે જે અટકાવવામાં આવ્યું છે ત્યાં પણ આપણે એક નજર રાખીશું. ત્યારબાદ નજર કરીએ અહીંયા જ આગળ તો એવરગ્રાન્ડે જે છે ત્યાં ક્યાંકની ક્યાંક ચિંતા હજુ પણ યથાવત છે. 80% વધારે ઘટ્યો હતો એવરગ્રાન્ડે ગ્રુપનો શેર જે છે. 17 મહિનાનું જે સસ્પેન્શન હતું આ સ્ટોક પરથી ગઈકાલે હટાવ્યું. ત્યારબાદ સ્ટોક ખુલ્યો હતો અને આપણને આટલો ઘટાડો જોવા મળ્યો હતો. તો ચાઇનામાં રોકાણને બદલે હવે યુએસના માર્કેટમાં પૈસા લોકો લગાવી રહ્યા છે એક અનુમાન છે, જેને કારણે ત્યાં આપણને તેજી જોવા મળી હતી. જાપાનના ફ્રન્ટ પર પણ એક મહત્વની અપડેટ છે. ત્યાં પણ એક હાલત ક્યાંક ને ક્યાંક એક બદલતા દેખાઈ રહ્યા છે. કારણ કે સ્ટિમ્યુલસની તૈયારી થઈ રહી છે. સપ્ટેમ્બરમાં જાપાન જે છે રાહત પેકેજની જાહેરાત પણ કરી શકે છે. અને અર્થવ્યવસ્થામાં સુધારના એક એના માટે થઈને પ્રયત્ન જે છે રાહત પેકેજ લાવવાની એક આશા છે. એના પર પણ ફોકસ રહેશે કે કઈ રીતે સ્ટિમ્યુલસને લઈને એક જાહેરાત થાય છે. મોંઘવારી ઓછી કરવા માટે પણ એક અહીંયાથી જે છે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે એક અનુમાન. તો ચાઇના અને જાપાન તરફથી પણ એક વધારે મહત્ત્વના ક્યુસ આપણને આવતા દેખાઈ રહ્યા છે. હવે નજર કરીએ ગિફ્ટ નિફ્ટીના સંકેત તરફ. આજે સવારના સેશનમાં લગભગ 5%ની આસપાસની મજબૂતીના સંકેત હતા, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે દબાણમાં ગિફ્ટ નિફ્ટી સંકેત અત્યારે આપણને આપી રહ્યું છે. લગભગ 14-15 અંકનું દબાણ છે. પરંતુ યસ નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જે છે અત્યારે આપણને મામૂલી તેજી સાથેના ભારતીય બજાર માટે ઇન્ડિકેશન્સ આપી રહ્યું છે.